ઘટાડો અંગે સચોટ આગાહીકાર અંબાલાલ શુમાને છે. હવે કઈ વરસાદની આશા જણાય એવું મંગળ સાગર નરમ સાગરની સિસ્ટમો પછી જણાયું છે. હવે તમને પણ સવાલ થશે કે અંબાલાલ તો બે સિસ્ટમની વાત કરી રહ્યા છે, તો આ સિસ્ટમ ક્યાંથી આપવાની છે અને કઈ રીતે તેનો ટ્રેક રહેવાનો છે? આ અંગે અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલના એંધાણ છે. અહીં સિસ્ટમ ધીમે ધીમે આકાર પામી રહી છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ સક્રિય થશે અને એક બે દિવસમાં તો ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે, ઓરિસ્સાના ભાગોથી ગુજરાત આવશે સિસ્ટમ. 24 કલાકમાં આવી શકે છે ખેડૂતો માટે સારા સમાચાર. અરબ સાગરમાં તારીખ 4 થી 8 વાગે સિસ્ટમ બનવા શક્યતા રહે છે અને આ સિસ્ટમ મજબૂત બનીને ઓડિશાના ભાગોમાં થઈને ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે. એટલે કે હવે ગુજરાતના ખેડૂતોએ વરસાદને લઈ થોડા કલાકોની જ રાહ જોવી પડશે. 24 કલાક ધીમે ધીમે વરસાદી ઝાપટા શરૂ થશે, જેથી હાલ જે પાકનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે તે પાકને જીવનદાન મળશે. તેવામાં હવે અરબી સમુદ્રમાંથી આકાર પામી રહેલી સિસ્ટમ ગુજરાતને કઈ રીતે અસર કરશે અને ગુજરાતના કયા ભાગોને અસર કરશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર શું થશે? પશ્ચિમ અને દક્ષિણ ભારતને અસર કરશે વરસાદી સિસ્ટમ. ગુજરાતના 75% ભાગમાં ભારે વરસાદના એંધાણ. અમુક વિસ્તારમાં જૂન જુલાઈ જેવો વરસી શકે છે વરસાદ. અને સૌરાષ્ટ્રના ભાગો તેમ કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 3 થી 10માં હળવો વરસાદ હશે. પરંતુ આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી માની રહ્યા છે કે હવે IOD પોઝિટિવ થતા લો પ્રેશર બનશે. પરંતુ આમાં ચોંકાવનારી વાત એ છે કે પરેશ ગોસ્વામીના મતે આ લો પ્રેશર અરબી સમુદ્રમાં નહીં, બંગાળની ખાડીમાં 4 તારીખની આસપાસ બનશે, જેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રચંડ વરસાદ સ્વરૂપે થશે. હવે વાત કરીશું વિવાદ બાદ ચિત્રો તો હટ્યા, શું હવે વિવાદ અટકશે? સુરેન્દ્રનગરના લીંબડીમાં સંતોની બેઠકમાં જગતગુરુ શંકરાચાર્ય વર્ચ્યુઅલી જોડાયા. શંકરાચાર્યએ સંદેશ આપ્યો કે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવાની મંજૂરી કોઈને નથી આપી અને જો તમે લોકો સનાતન ધર્મના દેવી દેવતાઓને સન્માનિત નથી કરી શકતા તો તે મૂર્તિઓ અમને પરત આપી દો, અમે તેના મંદિર બનાવીને રાખી શકીશું. उस कारण को हम समाप्त कर दें और दूसरी बार ऐसा मौका ना आए जहां जहां हमारे देवी देवताओं को सेवक बना करके, दास बना करके या उपेक्षा करके स्थापित किया गया है. जिन जिन मंदिरों में वहां से उन मूर्तियों को या तो सम्मान पूर्वक स्थापित करें या वहां से निकाल करके हमें वापस कर दें. हम उनके मंदिरों का निर्माण करके स्थापित कर लेंगे. किसी की आराधना करने का, कौन किसकी आराधना करे, इसमें स्वतंत्रता हो सकती है, लेकिन किसी भी देवी देवताओं के, किसी धर्म के, किसी दूसरे संप्रदाय के अपमान करने की अनुमति सनातन धर्म कभी प्रदान नहीं कर सकता. તો બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવવામાં આવી છે. મંદિર પરિસરમાં હનુમાનજી નીલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોવાની જે મૂર્તિ છે તે સ્થાપવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરમાંથી ભીંત ચિત્રો હટાવ્યા બાદ કુંડળ મંદિરમાંથી પણ વિવાદાસ્પદ મૂર્તિને હટાવી લેવામાં આવી છે. તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં આપ જોઈ શકો છો કે નીલકંઠને જે હનુમાનજી છે તે ફળાહાર આપી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ જે મૂર્તિ છે તેને હટાવી લેવામાં આવી છે. હવે જોઈ શકાય છે કે ત્યાં હનુમાનજીની મૂર્તિ ઉપસ્થિત નથી, જે મૂર્તિ ત્યાંથી તેને હટાવી લેવામાં આવી છે. વિવાદ થયો ત્યારબાદ
तो भीत चित्र नो विवाद हाल चर्चा नो विषय बनी गयो छे। भीत चित्रों पर काळो कलर करी विरोध करनार हर्षद गढ़वीए निवेदन आप्यु छे। भीत चित्रों हटावी लेवाता तेओए खुशी व्यक्त करी, ते उपरांत ग्रंथों में पण सुधारा थाय तेवी इच्छा व्यक्त करी छे। सनातन धर्मनी ताकत जो आ रीते बधा विचारधाराओ अलग अलग थती रहेशे तो सनातन धर्मनी ताकत घटी जशे, विधर्मनीओनी ताकत वधी जशे, एवुं न थाय ए माटे आपणे बधाने एक साथे रहेवानी जरूर छे। अने हशे एकाद वार भूल थई, कदाच बे त्रण वार थई, हवे माफ करजो, बीजी वार आवी भूल न थाय एनी उपर अमने खास ध्यान देवुं पड़े छे। कारण के स्वामीनारायण संप्रदाय छे एनुं पण मोटुं योगदान छे, सेवा यज्ञमां बहु मोटुं योगदान छे। तो शुं काम आवी आवी नानी नानी घटनाओ द्वारा तमे पोताने कोकने तमारी अबखावे एवुं काम करो छो। लीमड़ीना मंदी पपाठी प्लॉट खाते चाली रहेला संतोना महासम्मेलन में योजाई रहेला संत महंतोना महासम्मेलन में महिला संतनु अपमान कर्यानो आक्षेप। गांधीनगर बालवाना त्रिलोकनाथ वात्सल्य वाटिकाना महिला संत गीता दीदी ने जाहिर मंच पर उतरवानु कह्यानो आक्षेप लाग्यो छे। महिला संत ने अपमान लागता तेओ संत सम्मेलन छोड़ीने रवाना थई गया। संतोना सम्मेलन में महिला संत साथे अपमानजनक वर्तन कर्यानो आक्षेप लाग्यो। સ્ટેજ ઉપરથી જ્યારે મારે નીચે જવાનું થઈ રહ્યું છે અને હું મારા આશ્રમ તરફથી, જો કે આજે મારી કથાઓ બધી ચાલે છે અને છતાં અહીંયા ટાઈમ કાઢીને જ્યારે અમે અહીંયા આવ્યા, પણ એનું માહોલ એવું લાગ્યું મને કે અહીંયા કોઈક એક વ્યક્તિનું જ આખું વર્ચસ્વ હોય એવું અમને લાગ્યું। એટલા માટે કે એક જગ્યા તમારે કરવાની છે, એટલા માટે અમે જગ્યા કરી દીધી। પણ કહેવાનો મતલબ એ છે કે એની પણ એક રીત હોય કે ભાઈ આ રીતે વિવેકથી કોઈ પણ વાત કરીએ આપણે, જો સાધુ જ વિવેક ચૂકી જાય તો પછી અમારે બીજાને કહેશું કે કહેવા। સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવામાં આવ્યા છે, જો કે લીમડીમાં સનાતન ધર્મના સાધુ સંતોએ મહાસંમેલનમાં લલકાર કર્યો છે। સનાતન ધર્મના સાધુ સંતોની બેઠકમાં 14 જેટલા ઠરાવો કરવામાં આવ્યા, જે મુજબ સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં અને સર્વોપરી કઈ રીતે તેનો ખુલાસો માંગવાનું નક્કી કરાયું છે। આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય 125 કરોડ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કર્યું છે, એટલે સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્થાપન ન થાય અને સ્વામિનારાયણ શાસ્ત્રોમાં દેવી દેવતાઓને નીચા દેખવાનો પ્રયાસ થયો તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા માટેની પણ માંગ કરાઈ છે। સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો જે પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ તમામ મંદિરથી દૂર કરવાની અને સનાતન ધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હોદ્દા પર હોય તો બરખાસ્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે। સંતોએ આકરા શબ્દોમાં કહ્યું છે કે સનાતન ધર્મની લીટી ભૂંસી પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો અને સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજે કરેલી હોય તે જગ્યા ખાલી કરવી અને સનાતન હિન્દુ દેવી દેવતા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં તેવું પણ સંતોએ જણાવ્યું છે। એટલું જ નહીં, સનાતન ધર્મનું અપમાન ન થાય અને સનાતન ધર્મના ઉત્થાન માટે કાયદાકીય લડત માટે ડોક્ટર વસંત પટેલની પણ નિમણૂક કરવામાં આવી છે, એટલે કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીચા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે। આ ઉપરાંત ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની પણ રચના કરાશે, જેનો નિર્ણય જ માન્ય ગણાશે અને નાથ સંપ્રદાયને લઈને સ્વામિનારાયણ વડતાલના સંતનો જે બફાટ થયો તે વિષયમાં તરત પગલાં ભરવાની પણ સંતોએ માંગ કરી છે। કાલે બે દિવસ પહેલા એક વિડીયો આવ્યો છે પાછો ખતરનાક, કે ચિલમ પીનારાને સુસલા આપવાના હતા, મારે મૂર્ખને કહેવું છે કે આ ચિલમ પીનારા જે દિવસે હાથમાં ચીપિયા લેશે ને તો હોદે હાથમાં તમે નહીં આવો। આ તાકાત ગોરખપીઠની છે, ગોરખપીઠ એક આપણી આસ્થાનું કેન્દ્ર છે અને ગોરખપીઠની તાકાત આજે યોગીજી મહારાજ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી છે અને રાડ પાડે છે, સાહેબ વિદર્ભી રાડ પાડે છે, એક તાકાત અહીંયા શેરનાથ બાપુ આપણી વચ્ચે બિરાજમાન થયા છે। એ કોઈની નિંદા નહીં કરો, તમે તમારો મહિમા મંડન કરો, તમારા ગુણગાન ગાઓ, અમે તમને સ્વીકારવા તૈયાર છીએ, જો સનાતન ધર્મનો આદર થાય તો। રેડીમેડ તિલક હનુમાનજીની અડફેટે ચડ્યું, મારી ભૂલ ન થાય તો હું બોલવાનો આગ્રહી સત્સાધુ નથી, પણ ત્યારે જેના ધર્મને કોઈ પણ બરબાદ કરવાની વાતો કરે ત્યારે મોટ લેવામાં મજા નથી।
इन्हें सजा माटे रेडीमेड पागड़ी रेडीमेड धोतिया सनातन धर्मनी परंपराए आज सुधी आने स्वीकारना आक्रोश कोई कर नहीं। आज अब समाज वच्चे खुले साथी आक्रोश कर रहा छे। પોતાનો ખૂબ સ્વાર્થ સિદ્ધ કર્યો, ખબર છે ખૂબ સંપત્તિ છે, પણ સંસ્કૃતિની આગળ સંપત્તિ ક્યારે વિપત્તિ બની જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। સંતો શ્રાવણ મહિનો છોડીને ક્યાંય જવા તૈયાર નથી, પણ આજે આવ્યા છે શિવ પૂજા મૂકી કદાચ આ કમિટી અને યુનિટી નક્કી કરશે બેઠકમાં આંદોલન માટે, તો અમારા આશ્રમો છોડી सेवक समुदाय ने लई अमे आंदोलन माटे सौ तत्पर थईए। लड़ाई शुरू थई गई छे, प्रजा जागृत थई गई छे, तो एने पूरू करीने छोड़वू जोईए। हुं मानुं छुं के थोड़े दिवस और चालतो तो अलगाई वर्गनी दशा होत, पण ए भगवान करी काले संतो ने प्रयत्न थी ए चित्रो हटावी दीधा छे। चित्र हटी गया त्यां आपणे मौन नथी रही जवानुं, ए लड़ाई तो अमारी चालू छे के ज्यां सुधी ए ग्रंथों में इमने छेड़छाड़ करी छे, मूल सिद्धांतों पे ना विजय त्यार सुधी शांति ते सनातन धर्म और असंतो भगवादारी बेसवाना नथी। के हनुमान जी महाराज आकल करी छे, तो निमित्त छे हनुमान जी महाराज आकल करी छे। आज गौरव थाय छे काटा संतो ना एक साथे दर्शन थाय छे, बधाय मैदान मां उतरी आया छे। एक वात लखी राखजो के वण ने नीचे जे पेलो भींडो उगी गयो, भूलथी पक्षीओ नी अगार मां आयो अन भींडो उगयो, वणना छायडा मां भौथी मोटो थई गयो, અને પછી વડને ધમકી આલી કે આગો રે હવે તારા ડાળખા મને નડે છે, હું તો ખૂબ મજુ વધવાળો છું। અને વડે કીધું શાંતિ રાખ શાંતિ રાખ, તારે વધવું હોય તો વધ, અને ભાદરવાનો તાપ પડ્યો, તાપના ત્રીજા દાડે થી ભીંડો વાકો વળી જયારે જમીનના શરણ થઈ ગયો ત્યારે વડ ઉપર જે કાગડો બેઠો તો એને કીધું તું તારા વધવાનું શું થયું, એને કીધું કે આ કોળીઓ વધ્યું બીજા છેલ્લા બે શ્વાસ વધ્યા છે એ હવે પૂરા થઈ જશે। આ સનાતન છે, આ સંતો છે, ભાદરવાનો राजकोट साळंगपुर भींत चित्रों दूर थया बाद पण विवाद यथावत छे। राजकोट जगन्नाथ मंदिर खाते जुदा जुदा संप्रदाय संतोनी बैठक मळी हती। स्वामीनारायण संप्रदाय एक संत द्वारा सीता माता ने लक्ष्मणजी अंगे करायेला विवादास्पद निवेदन ने कारण लोग रोषे भराया छे। स्वामी पोताना निवेदन अंगे माफी मांगे तेवी पण मांगणी करवामां आवी छे। की चौपाई के अनुसार मर्म वचन का मतलब होता है कि हम अपने मतलब मार्मिक अपने हृदय से बहुत ही पीड़ित हैं, हम अपने हृदय में बहुत ही प्रकार की मन में डर भय और मन रुदन कर रहा है, आत्मा रो रही है। जैसे एक अपने पत्नी को पति के प्रति प्रेम आस्था होती है, उसी प्रकार से माता जानकी जी को श्री राम जी के प्रति आस्था थी, तो उन्होंने अपने हृदय को रुदन करते हुए लक्ष्मण जी से कह रही है वो, लेकिन ऐसा शब्द नहीं बोला, इतना कठोर शब्द स्वामी जी के द्वारा जो प्राप्त हो रहा है। इन शब्दों को स्वामी अपने शब्दों को माफी मांगे और अपने विचारों से अगर सनातनी है सही सनातनी भगवाधारी वस्त्र पहन करके पूरे समाज में संदेश देते हैं हिंदू तत्व का, तो अपने इस धर्म को वो माने और अपने शब्दों को वापस लें और हम सभी सारी समाज से क्षमा याचना मांगे। હવે વાત કરીએ અન્ય સમાચારોની। સુરતના કિમચાર રસ્તા નજીક થયેલ અકસ્માતનો મામલો, કિમચાર રસ્તા પર ટોળા પર